વ્યાજગુરુના ત્રાસથી ખેડૂતની આત્મહત્યા મામલે વડાલી સજ્જબંધ અંતર્ગત આંજણા ચૌધરી સમાજના અગ્રણીઓ મહિલાઓ અને યુવાનોએ રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો વડાલીમાં વ્યાજખોળના ત્રાસથી ખેડૂતે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દેવાની ઘટનાને બોતેર કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ માટેની કોઈ કાર્યવાહી ન કરાતા સોમવારે સાડી સત્યાવીત આંજણા ચૌધરી પટેલ વિકાસ મંડળ દ્વારા આપવામાં આવેલ બંધના એલાનને પગલે સજ્જ બંધ પાડી આરોપી વ્યાજખોરની ધરપકડ કરવાની માંગ ઉઠી હતી સમાજના અગ્રણીઓ તથા મહિલાઓ સહિત મોટી સંખ્યામાં યુવાનોએ સૂત્રોચ્ચાર સાથે રેલી નીકાળી વિરોધ દર્શાવ્યો હતો વડાલીના સમાજના અગ્રણીઓ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી વ્યાજખોર આરોપીની ધરપકડની માંગ કરી હતી તો બીજી તરફ મૃતકની પત્ની અને પરિવારજનોએ પણ આત્મવિલોપનની ગંભીર ચીમકી ઉચ્ચારતા સમગ્ર પંથકમાં ભારે અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ડાલીમાં ખેડૂત નરેશભાઈ લવજીભાઈ પટેલે વ્યાજખોરના ત્રાસથી શુક્રવારે પોતાના ખેતરમાં જઈ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દેતા ખેડૂત પરિવાર પર આબ તૂટી પડ્યું હતું મૃતક ખેડૂતના મોત માટે જવાબદાર સાત ઇસમૂહ વિરુદ્ધ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પણ પોલીસ દ્વારા વ્યાજખોરને પકડવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સાડી સત્યાવીસ આંજણા ચૌધરી પટેલ વિકાસ મંડળ દ્વારા સોમવારે બંધનું એલાન આપીને રેલી કાઢી હતી આ રેલીમાં સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો જોડાયા હતા સાથે આરોપીની ઝડપથી ધરપકડ કરવાની માંગણી કરી જિલ્લા પોલીસ વડા ચૈતન્ય મંડલિકને આમંત્રણ પત્ર આપી સમાજના અગ્રણીઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ નહીં કરાય ત્યાં સુધી મૃતકનો અંતિમ સંસ્કાર કરાશે નહીં મૃતક ખેડૂત નરેશભાઈના ગર્ભવતી પત્ની તથા ત્રણ સંતાનો સહિત આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હોવા છતાં પોલીસ તંત્ર આરોપીની ધરપકડ કરવામાં વિલંબ કરતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો વડાલીમાં બજાર વિસ્તાર થઈ મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશને પહોંચી મોન રેલી કાઢીને આવેદન પત્ર પણ અપાયું હતું માથા ભારે વ્યાજ તથા તેમના મળતિયાઓ વડાલી તાલુકામાં અનેક ગોરખ ધંધાઓ કરીને ગરીબો સાથે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા હોવા છતાં પણ વડાલી પોલીસ તંત્ર માત્ર તમાશો જોઈને આવા આરોપીઓને છાવરી રહ્યો હોવાનો આક્ષેપ કરાયા હતા વ્યાજખોરના ત્રાસથી મૃત પામેલ ખેડૂત નરેશભાઈની ભાભી દક્ષાબેન છેલ્લા કેટલાક દિવસથી અન્ન ત્યાગ કરી ચોધાર આસુએ રડી રહી છે ત્યારે સોમવારે બંધના એલાન દરમિયાન મૃતકની ભાભીની તબિયત અચાનક કથડતા એકસો આઠ દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા તો બીજી તરફ મૃતકની પત્ની પોતાના બાળકો માટે પોલીસ સ્ટેશન સામે ચોધાર આસુએ રડતી જોઈને માનવ હૈયા પણ કલ્પાત કરવા લાગ્યું હતું મળી હતી એના ત્રણસો છ મની ગુનો દાખલ થયો હતો એના બાબતે આજે એક મોંડલી નકલી નીકળી હતી અને મને આવેદનપત્ર આપ્યું હતું એના બાબતે કહેવાનું થાય છે કે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પુરાવા ભેગા કરવાનું ચાલુ છે સદ પરિસ્થિતિમાં એમને રિક્વેસ્ટ કરવામાં આવ્યું છે કે ભાઈ એ સ્ટેટમેન્ટ વગેરે છે અને પુરાવા જે છે એ અમને આપે અને તપાસમાં સહકાર આપે અત્યાર સુધીમાં સ્ટેટમેન્ટ વગેરે છે એ આપેલા નથી પંચનામા સહી કરેલ નથી એમને

પરિવાર પર શું આપ તૂટી પડ્યું છે એ તો એક ન કલ્પી શકાય એવી આફત આવેલી છે પણ આ બાબતે અમારો ચૌધરી સમાજ અને આ વ્યાજ કોરોના ત્રાસથી પીડાતા વડાલી તાલુકાની તમામ જનતા જે આજે અમારા આ આવેદન પત્ર આપવાના કાર્યક્રમમાં સ્વયંભૂ જોડાણી છે આજે તો અમે દસ થી બાર હજારની સંખ્યામાં અહીંયા સ્વયંભૂ આવેલા છે પણ આગામી દિવસોમાં જો પણ ન્યાય નહીં મળે તો સમગ્ર સાબરકાંઠા અરવલ્લી જિલ્લાથી લઈને ઉત્તર ગુજરાતનો તમામ ચૌધરી સમાજ રસ્તા પર ઉતરવા મજબૂર બનશે અને એના થી જે કોઈ જવાબદારી ફિક્સ થાય સમગ્ર જિલ્લા વહીવટી પ્રશાસન ની તાલુકા પ્રશાસન ની અને પોલીસ પ્રશાસન ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ બડાલી